સૌથી વધારે જો નુકસાન કર્યું હોય આ મોબાઈલ, એને તમારા સંબંધો બગાડ્યા છે. સંબંધો ડિસ્ટર્બ થયા છે કે નથી થયા? 100 માંથી 90% જો ડાયવોર્સ વર્તમાન કાળમાં થતા હશે, એમાંનું એક કારણ શું હશે? તમે અનમેરિડ છો અને તમારા હાથમાં જો મોબાઈલ છે તો યાદ રાખજો, તમારા મા બાપ ડિસ્ટર્બ હશે. તમે મેરિડ છો અને તમારા બેયની પાસે જો મોબાઈલ છે તો યાદ રાખજો, એ બેઉ શંકામાં હશે. બેઉ બેઉને એકબીજા માટે ડાઉટ હશે. એ કોની સાથે વાત કરતો હશે? ઓલી કોની સાથે વાત કરતો હશે? અને જ્યાં શંકા હોય ત્યાં રાવણની લંકા આવી જ જાય. શંકા આવે એટલે ખલાસ, તમારા સંબંધોમાં તિરાડ પડ્યા વગર રહે છે. આવે છે કે નથી આવતું? એક મોબાઈલ આવ્યા પછી જો વિવેક ચાલ્યો જાય, પછી કોણ કોની સાથે કેટલી વાત કરે પકડી શકો ખરા? મુંબઈમાં મલાડ છે. મલાડમાં એક 16 વર્ષનો છોકરો ઘરમાં બપોરે જમવા બેઠો હતો અને અચાનક પોલીસ આવી. જૈન કુળની વાત કરું છું, ખાનદાન ઘરની. સાચું બોલો, તમે 40 સિસ્ટમમાં રહેતા હો અને તમારા ઘરમાં પોલીસ આવે તો આજુબાજુમાં ગણગણ ગણગણ ચણબણ ચણબણ થાય કે ના થાય? આના ઘરમાં પોલીસ આવી, એનો બાપ ખુરશી પરથી ઉભો થઈ ગયો. પોલીસ, તમારે બચ્ચે કો એરેસ્ટ કરને કે બચ્ચે કો અંડર 18 16, તમે એને મોબાઈલ આપ્યો? યસ. જરા ખોલીને જુઓ, 45 વર્ષની પરણેલી બાઈ સાથે કેટલા લફડા કરે છે. હસો નહીં, આ એ મોબાઈલ છે 16 વર્ષની ઉંમરે જો ડાગડી ચસકાવી દેતી હોય અને 45 વર્ષની બાઈને જો એ ફસાવી શકતા હોય. તમને ફરીથી કહું છું બેનો, ખાસ તમને કેવું છે, રસ્તામાં કોઈ અનનોન વસ્તુ હોય એને હાથ લગાડો ખરા, હાલો ઠેકાણે મૂકી દઈએ. તમે ઠેકાણે પડી જાઓ, અંદરથી શું ફાટે, ડાઉટ રે કે ના રે? આમ સરસ મજાનું પાર્સલ પેક કરેલું હોય, 4 રસ્તા વચ્ચે પડેલું હોય, હે, એક લીંબુ મરચા પડ્યા હોય છે ને તો આમથી જતા રહે, ક્યાંક પગ ન પડી જાય. અનનોન વસ્તુને હાથ નથી લગાડતા. તમારા મોબાઈલમાં અનનોન નંબર આવે તો મહેરબાની કરીને રિસીવ નહીં કરો. મેં એવો બાપ જોયો છે અમદાવાદમાં, સાંજ પડે એની દીકરીની આખી મોબાઈલની પ્રોફાઇલ ચેક કરી લે છે, આજે કોના કોના તારા પર ફોન આવ્યા છે. નહીં શંકાના કારણે નહીં, તારા ભવિષ્યની સુરક્ષા માટે, ક્યાંક તારો પગ કુંડાળામાં ન પડી જાય. અને દીકરી પણ એટલી હોશિયાર અને એટલી મેચ્યોર, પપ્પાએ માગવો ન પડે એ પહેલા. નહીં તમારા મનમાં વિચાર કાઢી નાખજો, ડિલીટ કરી નાખતી હશે. રેવા દો, આ બધા ધંધાને તોફાનો તમને સૂજે. સારા ઘરની દીકરી હોય ને એના મનમાં આવા વિચાર પણ ના આવે. પપ્પાને કહી દે, પપ્પા જોઈ લો આ કોનો નંબર છે. તમારા શિક્ષણને તો એને કેવો દાટ માંડ્યો. એક છોકરાને, અરે એક પપ્પા પાસે એક બેન, એની વાઇફ રિઝલ્ટ લઈને આવી, જોયું જોયું બાજુની પિંકીને 97% આવ્યા. અચ્છા, બહુ સારું. બાપાને એની પણ કિલ્લી ઉડાડવાનું મન થયું, એટલે કે તો એના 3 ક્યાં ગયા? કે તમારો કેલૈયો કુંવર લઈ આવ્યો. અને બાપની ગઈ, હરામ ખોર, આના માટે તને ભણવા મોકલો છે. જો જો બાજુવાળી પિંકીને જો 97%. છોકરાએ કીધું, એને જોવામાં જ મારા 3 આવ્યા.